સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે એક તસવીર, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બાબા રામદેવે વિદેશી કંપની વુડલેન્ડના શૂઝ પહેર્યા છે. ત્યારે લોકોએ પણ આ તસવીરને પગલે બાબાને સ્વદેશની યાદ અપાવી અને સવાલો કર્યા. ત્યારે શું છે વાયરલ તસવીરની હકીકત, જો આ અહેવાલમાં. સોશિયલ મીડિયામાં વાયરલ બાબા રામદેવની તસવીર. દાવો છે કે બાબાએ વુડલેન્ડના શૂઝ પહેર્યા છે. શું સ્વદેશીના આગ્રહી બાબાએ વિદેશી કંપનીના શૂઝ પહેર્યા? ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પહેલા તસવીર પોસ્ટ કરી પછી ક્રોપ કર્યું. શું વાસ્તવમાં બાબા રામદેવ વિદેશી કંપનીના શૂઝ પહેરે છે? શું છે વાયરલ તસવીરની હકીકત? સોશિયલ મીડિયામાં વાયરલ હવે જે તસવીરની વાત કરીશું, તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બાબા રામદેવે વુડલેન્ડના શૂઝ પહેર્યા છે, તેમજ વિદેશી કંપનીના શૂઝ પહેરીને ગંગાના તટે જોવા મળ્યા. આ દાવો ત્યારે કરવામાં આવ્યો જ્યારે બાબાએ ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક તસવીર પોસ્ટ કરી. પહેલા તો શૂઝ પહેરેલી તસવીર પોસ્ટ કરી અને ત્યારબાદ એ તસવીરને ડિલીટ કરી, જે બાદ ફરી બીજી તસવીર પોસ્ટ કરવામાં આવી છે. જો કે પહેલી અને બીજી તસવીર એક સરખી જ હતી, પરંતુ ફરક ફક્ત એ જ હતો કે બાબાની આ તસવીરમાં શૂઝ ગાયબ હતા. તસવીરને ક્રોપ કરીને ડાબા પગના શૂઝને કાઢી દેવાયા. કારણ શું છે એ પણ આપને જણાવી દઈએ. આપને જણાવી દઈએ કે બાબા રામદેવે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરી અને તસવીરની બાજુમાં લખ્યું કે માં ગંગાના તટ પર. પરંતુ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીર જોવા મળે છે તેમાં શૂઝ જોવા મળતા નથી. ત્યારે આપને વાયરલ બીજી તસવીર પણ બતાવી દઈએ. આ છે એ તસવીર જે લોકોની આંખમાં કણાની જેમ ખૂંચી રહી છે, કારણ કે દાવો છે કે આ તસવીરમાં બાબાના પગમાં જે શૂઝ જોવા મળે છે તે વુડલેન્ડના શૂઝ છે. બાબાએ શૂઝની તસવીર ક્રોપ કરતા સોશિયલ મીડિયા એક્ટિવ થઈ ગયું અને બાબાની આ હરકતની નોંધ લેવામાં આવી. સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આ તસવીર શેર કરી અને બાબા પર નિશાન સાધ્યું, જેમાં અમર નામથી ફેસબુક એકાઉન્ટ પર લખવામાં આવ્યું, બાબા રામદેવ વિદેશી વુડલેન્ડ શૂઝ. આનંદે કટાક્ષ કરતા લખ્યું, મેરા વો મન સ્વદેશી, મેરા વો તન સ્વદેશી, મર જાઉં તો મેરા હોવે કફન સ્વદેશી. બીજી બાજુ બાબા પર કોમેન્ટ કરતા અનુરાગે લખ્યું કે આ આયુર્વેદિક શૂઝ છે, તો અજય લખ્યું કે બોલો સ્વદેશી, પહેરો વિદેશી. આ તરફ કિશોર જોશીએ પણ ફેસબુક પર આ મુદ્દે કોમેન્ટ કરી હતી, જે બાદ મનીષે લખ્યું, સબ નાટક હૈ. આ તરફ સુરેશ સૂર્યાએ બાબાની બંને તસવીર પોસ્ટ કરીને લખ્યું કે બાબાએ વુડલેન્ડના શૂઝની તસવીર ક્રોપ કરી. આમ બાબા રામદેવ પર વિદેશી શૂઝ પહેરવાનો આરોપ લાગતા તેઓ લોકોના નિશાના પર આવ્યા અને લોકોએ પણ બાબા પર નિશાન સાધવાનો મોકો જવા ન દીધો. પરંતુ વાસ્તવમાં આ તસવીરની હકીકત શું છે? શું આ તસવીરમાં ખરેખર વિદેશી શૂઝ જોવા મળે છે? શું આ તસવીર એડિટ કરીને બનાવવામાં આવી છે? આ સવાલો સાથે અમે વાયરલ તસવીરની પડતાલ હાથ ધરી. વાયરલ તસવીર સૌ કોઈને ચોંકાવી રહી છે, ઘણા લોકો રોષે પણ ઠાલવી રહ્યા છે. ત્યારે શું વાસ્તવમાં બાબા રામદેવે વુડલેન્ડના શૂઝ પહેર્યા હતા? આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું અને આપને એ પણ જણાવીશું કે આ અગાઉ બાબાએ આવા શૂઝ પહેર્યા હતા કે નહીં. બાબા રામદેવના તસવીરની પડતાલ કરવામાં આવી. બાબા રામદેવને ઇન્સ્ટાગ્રામમાં તસવીર ક્રોપ કેમ કરવી પડી? સ્વદેશીનો સંદેશ આપનાર બાબા ખુદ વિદેશી પસંદ કરે છે? શું અગાઉ પણ બાબા રામદેવ આવા શૂઝ પહેરી ચૂક્યા છે? વાયરલ તસવીરની પડતાલ કરવામાં આવી, જેમાં એ જાણવું જરૂરી હતું કે ઇન્સ્ટાગ્રામમાં ક્રોપ કરેલી તસવીર અને વાયરલ તસવીર એક સરખી છે કે નહીં, તેમજ જે તસવીર ક્રોપ કરવામાં આવી છે તેમાં કોઈ શૂઝ જોવા મળે છે.
આ સવાલનો જવાબ મેળવવા માટે અમે તસવીરની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી અને ત્યારે જ અમને બાબાના જમણા પગમાં પણ એ જ શૂઝ જોવા મળ્યા. બાબાના ડાબા પગમાં શૂઝ સામે દેખાતા હતા માટે તે ક્રોપ કરવામાં આવ્યા, પરંતુ જમણા પગમાં જે શૂઝ જોવા મળે છે તે ક્રોપ કરવાનું રહી ગયું હશે. આમ એક વાત તો સ્પષ્ટ છે કે બાબાએ શૂઝ તો પહેર્યા જ હતા, પરંતુ એ વુડલેન્ડના જ છે કે નહીં તે સ્પષ્ટ ન હતું. વુડલેન્ડનો આપને લોગો બતાવી દઈએ. સાથે જ શૂઝ પર જોવા મળતા લોગોની તપાસ કરાઈ, પરંતુ અમને એ લોગો સ્પષ્ટ રીતે જોવા ન મળ્યો. તો હવે અમે તપાસ આગળ વધારી અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે બાબાએ અગાઉ આવા શૂઝ પહેર્યા હતા કે નહીં. ત્યારે બાબાની અમુક તસવીરો અમને તેમના જ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં મળી આવી, જેમાં બાબાએ એ જ કેસરી રંગના શૂઝ પહેર્યા હતા, જે શૂઝ વાયરલ તસવીરમાં જોવા મળે છે. બાબાના ફૂટબોલ રમતા ફોટોમાં એ જ શૂઝ જોવા મળે છે. આ સાથે દોડતી વખતે પણ બાબાએ એ જ શૂઝ પહેર્યા છે. આ ચર્ચા એટલા માટે પણ થઈ રહી છે કારણ કે બાબા મોટે ભાગે પગમાં લાકડાની ચાખડી પહેરતા હોય છે અને બાબા હંમેશા આવી ચાખડીમાં જ જોવા મળતા હોય છે અને શરીર પર ભગવો વસ્ત્ર જોવા મળે છે. ત્યારે જો તેમના પગમાં વુડલેન્ડના શૂઝની ચર્ચા હોય તો સ્વાભાવિક છે કે લોકો તો સવાલ પૂછશે જ. આપને એ પણ જણાવી દઈએ કે વુડલેન્ડ કંપનીની શરૂઆત કેનેડાના ક્યુબેક શહેરમાં થઈ, જે બાદ 1992માં વુડલેન્ડની કંપનીએ ભારતમાં પ્રવેશ કર્યો અને ભારતના લોકોએ પણ આ બ્રાન્ડને પસંદ કરી. તો બીજી બાજુ બાબા રામદેવે સ્વદેશીની ધુરા સંભાળતા આજે તેઓ 10,000 કરોડની આવક કરનાર પતંજલિના સર્વે સર્વા બન્યા છે. ત્યારે સ્વદેશીનો મંત્ર પણ અપાયો, પરંતુ એ લોકોના પસંદનો વિષય છે કે તેઓ સ્વદેશી પહેરે કે વિદેશી. આમ વાયરલ તસવીરમાં બાબા રામદેવ જે શૂઝ પહેરી રહ્યા છે તે કઈ કંપનીના છે તો સ્પષ્ટ નથી, પરંતુ જો ખરેખર બાબા રામદેવ સાચા હોય તો તેમણે ડરવાની જરૂર નથી અને તેઓ પોતે પણ વુડલેન્ડના શૂઝ પહેરે કે ન પહેરે એ તેમના રસનો વિષય છે. પરંતુ જો લોકોની નજર સામે કંઈક છુપાવવાનો પ્રયાસ થશે તો લોકો સવાલ કરશે જ. બ્યુરો રિપોર્ટ,